હે ઠાકોરજી, હું જે કંઈ કરવા જઈ રહી છું એ મારી દીકરીના ભલા માટે કરવાની છું, એટલે મને માફ કરજો. તું શું કરે છે મમ્મા? કઈ નહીં, એ તો આમ આટા મારીએ ને તો જમવાનું પચી જાય. હા, પણ જમવાનું પચાવવા માટે જમવું તો પડે ને, અને આપણે તો હજી જમ્યા જ નથી. મારા લીધે તો શું કામ તારી જાતને, તારા પગને અને તારા મગજને આટલો ત્રાસ આપે છે? વાત ત્રાસ નહીં, નથી ચિંતાની છે. તે લગ્ન કરી લીધા એ હકીકત તો મેં કડવા ઘૂંટડાની જેમ પચાવી ગયા, પણ મને ચિંતા તારા ભણવાની થાય છે. દીકરા, તારા લગ્નને કારણે ક્યાંક તારું ભણવાનું ના બગડે. ભણવાનું શું કામ બગડે મમ્મા? કોલેજમાં ભણેલી છોકરીઓ ભણવા ના જાય એવો કોઈ રૂલ થોડી છે. પણ તું આમાં મંગળસૂત્ર અને માથામાં સિંદૂર સાથે કોલેજે જઈશ તો દુનિયાભરના લોકો સવાલો પૂછશે અને ઓહો, એટલે તું ટેન્શન લે છે? આટલું બધું શું વિચારે છે? હું મંગળસૂત્ર અને સિંદૂર કાઢીને કોલેજ જઈશ, પછી તો કોઈ સવાલ નહીં કરે ને. વાત તો તારી સાચી છે, હું જ ખોટા જુનવાણી વિચારો સાથે આ ટેન્શન લઈને ફરતી હતી. આજકાલની છોકરીઓ તો વારે તહેવારે જ આ મંગળસૂત્ર પહેરે છે. હા, ને વળી અમુક તો સાવ પહેરતી જ નથી. એ સાચું. તો પછી તો ટેન્શન ના લે, હું કોલેજ જતા પહેલા આ બંને કાઢી નાખીશ. હા, મીર પણ એટલો જીદી છે ને. ના ઉપાડતી ફોન, કંટાળીને આ ફેરો ફોન કરતો બંધ થઈ જશે. ક્યાંક કોમલ ફોન નહીં ઉપાડે ને પેલો એને હેરાન કરશે તો ઉપાડી લે. આ છોકરો પણ એટલો જીદી છે ને. હા બોલ. શું બોલું કોમલ, હું તને ક્યારનો ફોન કરું છું? કેમ કટ કરતી હતી? એ તો મમ્મા સાથે વાત કરતી હતી અને સાથે સાથે કોલેજ જવાની તૈયારી પણ. ઓકે ઓકે. ને બાય ધ વે કોમલ, તને ઘરમાં કોઈ ત્રાસ તો નથી આપતું ને? કમ ઓન મીર, હું મારા પોતાના ઘરમાં છું, મને કોઈ ત્રાસ શું કામ આપે?